ઈ છે કે એક અસત શબ્દમાં જો આટલી તાકાત હોય તો સંતોના શબ્દ શબ્દમાં કેટલી તાકાત હશે. એક ગાળ જો મને તમને હુવા ન દેતી હોય, આપણે જ્યાં સુધી હમણાં બદલો ત્યાં સુધી આપણે હખ ન વળે, ફલાણા માણસ યાર મને જાહેરમાં આવું કહી દી. સાહેબ અજ્ઞાનીની વાત કરું છું, તો સાહેબ એક અસત શબ્દમાં જો આટલી તાકાત હોય તો વિચાર તો કરજો મારા વાલા. શિક્ષા પત્રીમાં હો હો કડીમાં જે વંશા મહારાજ લખી ગયા છે, એક એક શબ્દ ઉપર તમે એમાં ખાલી શ્રદ્ધા મૂકો ને તો જીવન તરી જાય. બીજું કાંઈ વાંચવાની જરૂર ન રહી સાહેબ, સત્પંથીને બીજે એક એક ગ્રંથ વાંચવાની જરૂર નથી, ક્યાંય ક્યાંય બીજે ભટકવાની છે. 100 વચનો જે લખ્યા છે મહારાજ શ્રી, એ તમે ખાલી ગળે ઉતારી લો ને એમાં જો જીવી જાઓ, એટલે સાહેબ પછી એમાં સદગુરુ હાજર હાજર તમારી તમારી હારે તમારા વચને તમારી આગળ હોય. મુદ્દાની વાત એ કે આપણે ભરોસો છે, પણ આમ ક્યારેક ક્યારેક આપણે ડગી આપણે હલવાય ને ત્યાં આવી પાછા હલવાય ત્યાં જ માણા આવે સાહેબ. આહા હવે બાપા બેડી તોડો બેડી તોડો, આ હલવાય થી માણા છે ને હોશિયાર છે, પણ ગુરુને આમ સમજી નથી. ભગવાન જ છે આ, એ મનાતું નથી. આપણે તકલીફ છે, 3 મહિના થયા જેલની અંદર, અડધી રાતનો ગજર ભાંગ્યો હશે, અને આ કેદી શિષ્યને બહુ પશ્ચાતાપ થયો, આંખમાંથી દોડ 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 બોર બોર જેવડા આહુડા પડી ગયા. હવે કરવું એક કામ કરું, 3 વર્ષ પછી બરાબર 6 મહિના બાકી, 2.5 વર્ષ સુધી પશ્ચાતાપ થયો. 2.5 વર્ષ તો રોય રોય વિતાવ્યા હો, જે વચન ગુરુએ આપ્યું હતું એ જાપ સિદ્ધ થઈ ગયું છે, પાકી ગયું. કારણ કે તમે દુઃખી હો ને ત્યારે તમે ઈશ્વરને પ્રાર્થના કરો છો, ફળી જાય છે. સુખમાં તો ક્યાં આપણને યાદ જ આવે છે, મુશ્કેલીમાં જ આપણને ઈશ્વર સાંભળે છે, સદગુરુ સાંભળે છે. હે, અને 2.5 વર્ષ 6 મહિના બાકી હતા, અને આ માણસે ગુરુદેવને પત્ર લખ્યો, ગુરુદેવ તમારા તમારી રેણીમાં નથી રહ્યો હું, તમે મને બહુ સમજાવ્યો હતો પણ હું રેણી ચૂકી ગયો છું. 3 વર્ષની જેલ પૂરી કરીને આ તારીખે 6 મહિના પછી હું આ દિવસે અહીંથી નીકળીશ. મારી ગાડી બરાબર આપણા આશ્રમ પાસેથી બહારથી નીકળે છે. ગુરુદેવ જો તમે જો મને માફ કર્યો હોય ને તો, અને માત્ર તો જ 3 વર્ષ પછી હું તમને મોઢું દેખાડવા માંગુ છું 6 મહિના પછી, કારણ કે હું તમારો અપરાધી છું, મેં ગુરુદ્રોહ કર્યો છે. જોજો ગુરુનો પ્રેમ કેવો હોય એનો આ નાનકડો દાખલો છે, મને બહુ ગમે છે. તમે જો મને માફ કર્યો હોય માત્ર ને માત્ર તો તમારી સામે આવું છે, બાકી તમારી નજરમાં નજર મિલાવવાની મારામાં તાકાત નથી. હું એટલા પશ્ચાતાપના આહુડેથી રોયો છું, રાત 2.5 વર્ષથી રાત તમારી તમારી બેસબરીમાંથી મેં ગુજારી છે. પત્ર લખ્યો, હવે પ્રમાણ શું કે તમે મને માફ કરી દીધો હોય એનું પ્રમાણ શું? તો કે મારી ટ્રેન 6 મહિના પછી બરાબર આ દિવસે તમારા ગામના આપણા આશ્રમના પાદરીમાંથી નીકળશે. આશ્રમની બહાર એક વડલો છે, વડલાની ઉપર એક 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 લાલ ધજા તમે રાખી દેજો, કોઈ એક ડાળીએ લાલ ધજા ટીંગાડી દેજો તો હું સમજીશ કે તમે મને માફ કરી દીધો છે. પણ જો તમે લાલ ધજા નહીં રાખી હોય તો જિંદગીમાં હું ક્યારેય તમને મોઢું નહીં બતાવું. આવું શિષ્યએ લખ્યું, કારણ મારે મારે મને જાણવું કેમ, તમારી સામે કોઈ માણસ તમને પૂછવા આવે ના, તમારી મારી વચ્ચે એવો ગુરુ અને શિષ્ય વચ્ચે ત્રીજો કોઈ હોય જ નહીં સાહેબ. અને તમે જો લાલ ધજા રાખશો માત્ર ને માત્ર તો હું તમારી સામે આવીશ, તમારા દર્શન કરીશ, નહીં તો હું જિંદગીમાં કોઈ તમને મોઢું નહીં બતાવું, તમારો અપરાધી છું. તમે તો મને માફ કરી દો છો પણ મારે માફી માગવાય ન હોય, આ મારી સમજણ છે. અને વાત કહેતા વાર લાગે સાહેબ, ટૂંકામાં વાત કરું, 6 મહિના પૂરા થાય, 6 મહિના પછી આ માણસ પોતે ટ્રેનમાં બેસે. બદનસીબે એની નસીબ એની સીટ છે ને બારી પાસે ન આવે, એ પછીની જગ્યા ઉપર આવે. અને 15-20 મિનિટમાં 25 મિનિટમાં આશ્રમ આવવાની તૈયારી. એક વડીલ જે સજ્જન બેઠા હતા ને એની વિનંતી કરી, ભાઈ એક આવી ઘટના બની છે, હું મારા ગુરુના દ્રોહમાં છું અને મારા ગુરુએ આ વડલા ઉપર એક લાલ ધજા રાખી છે કે નહીં તો જ મારે ગુરુદેવને મળવા જવાનું છે ને આ ગામમાં ઉતરવાનું છે. તમે કામ કરશો, થોડી વાર મને અહીંયા બેસવા દેશો? ભાઈ બોલો માણસ રાજી જોગ, તું ગુરુમુખી માણસ છો કે હા મારાથી એક ભૂલ થઈ ગયેલી, આવી રીતે મારે એક ધજા જોવાની છે ખાલી. અને 5-7 મિનિટ થઈ, બોલો બેઠો, સજન ઉભો થઈ ગયો, શિષ્ય પોતે બેઠો, 7-8 મિનિટ પછી પાછો ઉભો થયો, વડીલ તમે પાછા બેસી જાઓ. કેમ શું થયું? એ કે તમે હું કહું તમે જોઈ દો ને જરાક, હમણાં 5-7 મિનિટ પછી જ ગામ આવશે, તમે જોઈને કહેજો, કારણ કે હું મારા ગુરુના અપરાધમાં ગુરુના પ્રેમમાં એવો પાગલ થઈ ગયો છું, મારા અપરાધની મને એટલો અપરાધ ભાવ ફીલ થાય છે કે હું આંખ બંધ કરું છું ને મને લાલ ધજા દેખાય છે. કદાચ લાલ ધજા ન હોય અને જો મને લાલ ધજા દેખાય ને હું ઉતરી જાઉં તો બીજો દ્રોહ થાય, હું હાથ ધોવે ન છૂટું. તમે બેહો અને તમે જોઈને મને કયો આગળ એક વડલો આવશે 5-7 મિનિટ પછી ત્યાં ધજા છે કે નહીં. અને સાહેબ બોલો માણસ એ ગજબનો ઘેલો માણસ છે, બેઠો ભાઈ
સાત મિનિટ થઈ ડાકલાનું પડ ધ્રુજે ને, આહા એમ હૈયું થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક ઉથડાક થડાક, અને આ મુઠી વાળી અને હેઠું જોઈને બેસી ગયો. શું થશે, હશે કે નહીં? ગુરુએ મને માફ કર્યો, ગુરુને પત્ર મળ્યો હશે કેમ? ગુરુને તો પછી આ અર ગુરુને તો વાંચતા નથી આવડતું, પછી પોતાને યાદ સાંભળજો કે મારા ગુરુદેવને પત્ર મળ્યો હોય છે, મેં સરનામું બરાબર કર્યું હોય છે, મારા ગુરુએ વાંચ્યો હોય છે, એને કોઈ નહીં આપ્યો હોય, આ હા હા, એટલા વિચાર સાત મિનિટની માલિકો આમાં સમરાંગણની જેમ ફરી વળ્યા. સાત મિનિટ પૂરી થઈ ને સાહેબ, ઓલો માણસ જે સજન બેઠો હતો ને એને ટ્રેનની હાકળ ખેંચી લીધી તરત સાંભળી, અને એ જે સજન બેઠો હતો એની આંખમાં દડ 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 આહુડાની ધાર. મારા ગુરુએ મને માફ ન કર્યો હોય તો જિંદગી ભર રોવાનો મારો મારો છે, તું શું કામ રોવસ? અને તેથી ઓલો સજન એને ભેટીને કહે છે કે તું એક ધજાની વાત કરસ, તારો ગુરુ ડાળીએ ડાળીએ ધજા મૂકીને તારી રાહ જોતો ઉભો છે. આપણો સદગુરુ તો સમાધિમાં બેઠો હોય, મારો વાલીડો આવે, પગપાળો આવે, ગાડીમાં આવે, અમૃત મહોત્સવ હોય, ગમે આખા વરહમાં ઉત્સવે ન પોગી શકાય, તો અહીંયા સદગુરુ તમારો રાહ જોઈને બેઠો હોય, મારો છોકરો આવી ગયો. ક્યારે એવું ન હમતા કે એની અંદર બેઠો છે, એને એને શું ખબર હોય, એને બધી ખબર હોય સાહેબ, કેવો વિચાર લઈને આવ્યા છો, કેવો સંકલ્પ લઈને આવ્યા છો. એ ગુરુ પાસે જાઓ ને ત્યારે એ રાહ જોઈને બેઠા હોય, મારા વાળા માફ કરજો. આ ભાવની દુનિયા છે. સદગુરુ હે દેવન કા દેવા, કીજે ચરણ કમલ કી સેવા, સત્ય સ્વરૂપ સો સર્જનહારા, સેવક કાજ કર સંભારા. આવા સદગુરુનું વંદન કરું છું, અને કાંઈ માત્ર આપના સદગુરુ છે એ મારા પણ સદગુરુ, એટલા માટે કે હું સમગ્ર સદગુરુના તત્વને વંદન કરું છું. આ દેશ ગુરુમુખી દેશ, આ દેશ એ દ્રાક્ષની ધરતી નથી, આ રુદ્રાક્ષની ધરતી છે સાહેબ. આવા હજારો સંતો આ ધરતીમાં છે, જેને સનાતન ધર્મને જીવાડ્યો છે, જેને સત્પંથને જીવાડ્યો છે, જેને હિન્દુ ધર્મને જીવાડ્યો છે સાહેબ. આ ધરતીની ધર્મની જ્યાં સુધી શ્રદ્ધા અને વિશ્વાસના પગથિયા આપણા સાબિત છે ને, ત્યાં સુધી વિશ્વના એક એક દેશની તેવડબારી વાંચે, હિન્દુસ્તાનના પાયા ડગમગાવી શકે, જ્યાં સુધી આવા સંતો આ ધરતીમાંથી જન્મે. છેલ્લી કડીમાં મેં આ સદગુરુદેવનું વર્ણન કરીને લખ્યું છે, નાનક દાસજી કી નિષ્ઠા હે વાલી, નાનક દાસજી કી નિષ્ઠા હે વાલી, અગમ અગોચર કી ખોલી હે વાલી, અગમ અગોચર કી ખોલી હે વાલી, સેવક મંડળ ગાવે, સેવક મંડળ ગાવે, મહિમા ન્યારી ન્યારી રે, ઇમામ શબાબા મે ઇમામ શબાબા મેરી બિગડી બનાના, બિગડી બનાના બેડા પાર લગાના, ઇમામ શબાબા મેરી બિગડી બનાના. સદગુરુ કી મહિમા ગાઈ સાઈ રામ ને, સદગુરુ કી મહિમા ગાઈ સાઈ રામ ને, સતપંથીઓ કો બાબા, યે સતપંથીઓ કો બાબા, ગલે સે લગાના, ઇમામ શબાબા મેરી બિગડી બનાના, ઇમામ શબાબા મેરી બિગડી બનાના, બિગડી બનાના બેડા પાર લગાના, ઇમામ શબાબા મેરી બિગડી બનાના, ઇમામ શબાબા મેરી. સદગુરુ દેવ કી, નિષ્કલંક નારાયણ મહારાજ કી.